न्यूज टॉप 9 में हवे जोशुं टॉप 9 महानगरोना समाचार। વડોદરાના ગૌત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા પીસીબી અને જૂનાગઢ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં રાજુ ભટ્ટને ઝડપી પાડવામાં આવ્યું છે। દુષ્કર્મ કેસની તપાસમાં એફએસએલની ટીમ જોતરાઈ। વડોદરા એફએસએલના ફોરેન્સિક ઓફિસરો ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરેલી કારની તપાસ શરૂ કરવામાં આવી। अमदावाद में इनकमटेक्स डिपार्टमेंट द्वारा सर्च ऑपरेशन हाथ धरायू। शहर ना बे नामांकित बिल्डर ग्रुप ने आईटी विभाग द्वारा दरोड़ा पड़वामां आव्या। बीज सफल रहे आईटी विभागे तबाही बोलावी। नामांकित ब्रोकर ने त्यां पण तपास कराई। राज्यना छेवाड़ाना गाम सुधी डिजिटलाइजेशन नो वेग आपनार कर्मचारी सरकार समक्ष पोताना हकनी मांग करी रह्या छे। राज्यनी 14,000 जेटला विलेज कम्प्यूटर ऑपरेटरो एक ग्रामनी पॉलिसी रद्द करवानी अने सरकारी धाराधोरण मुजब पगार धोरण लागू करवानी मांग करवामां आवी। અમદાવાદના સરખેજ વિસ્તારમાં મોટો ભૂવો પડતા વાહન ગરકાવ થઈ ગયું છે। રિક્ષા ચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે અચાનક 15 ફૂટ લાંબો, 10 ફૂટ પહોળો અને 17 ફૂટ ઊંડા ભૂવામાં રિક્ષા ચાલક તેમાં પડી ગયો છે। ભૂવામાં પડેલા રિક્ષા ચાલકને બચાવવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી। રાજકોટમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળે માઝા મૂકી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા કેસ વિવિધ વિસ્તારમાં વધ્યા। રાજકોટના આરોગ્ય વિભાગે મચ્છરોનો ઉપદ્રવ નાથવા 36 ટીમો બનાવી ફોગિંગની કામગીરી કરી છે। સુરતના કડોદરાના રહેવાસીઓએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો। ગટરની સમસ્યાને લઈને 100થી વધુ સ્થાનિકો નગરપાલિકાએ પહોંચ્યા। અધિકારીઓને સમસ્યાના નિકાલ માટે જે રજૂઆત કરાઈ, અધિકારીઓએ તેઓની રજૂઆત ન સાંભળતા તમામ લોકો નગરપાલિકાની અંદર જ ધરણા પર બેઠા હતા।